તાજેતરમાં જ પાલનપુરના ભાગળ ગામે અંગત અદાવતના થયેલા ફાયરિંગની ઘટનામાં સામે ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં જ પોલીસે અટકાયત કરી હતી. ભાગળગામમાં મોડી રાત્રે ત્રણ શખ્સો ભેંસ લેવાને બહાને ઇમરાન આગલોડિયા નામના શખ્સ સાથે તકરાર પર ઉતરી આવ્યા હતા અને બાદમાં ફાયરિંગ કરી દેતા ઇમરાન આગલોડિયાના પગમાં ભાગે ગોળી વાગી હતી. આ ઘટનામાં ઇમરાન આગલોડિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઇમરાન આગલોડિયાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે અંગત અદાવત રાખી કરવામાં આવેલા ફાયરિંગને લઈને ભાગળ ગામના લોકોમાં ભય ફેલાયો હતો. મોડી રાત્રે આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસે પાલનપુરના રહેવાસી ફારૂક મેવાતી સહિત અન્ય બે સાગીરતો ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગંભીર ઘટનાથી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રેના આશરે 10 વાગ્યાના સુમારે પાલનપુર તાલુકાના ભાગળ ગામે અંગત અદાવતમાં ઇમરાન નામના વ્યક્તિને ત્રણ વ્યક્તિઓએ ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડેલ એ બાબતે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ PSI તેમજ ખુદ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ તેમજ LCB અને SOGની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ અને આ બાબતે ફરિયાદી ભોગ બન્નરને તાત્કાલિક ઈજા થયેલ હોય એને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ અને ત્યાં જઈ તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ નોંધી આ બાબતે આરોપીઓ હસ્તગત કરવા માટે થઈને પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ LCB SOG અને પાલનપુર પૂર્વ વગેરે જિલ્લાની તમામ ટીમોને કામે લગાડી જે કામે ત્રણેય આરોપીઓને હસ્તગત કરી લીધેલ છે. આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે.